નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 માં આજે લેક્ચર છે મિત્રો 13મો. આજના લેક્ચર ની અંદર આપણે ટોપિક જોઈએ છે 12.9 ઉષ્મા એન્જિન. મોસ્ટ આઈએમપી ટોપિક છે. ઉષ્મા એન્જિન વિશે આપણે અભ્યાસ કરીશું. તો પહેલી તો સૌ પ્રથમ ઉષ્મા એન્જિન એવું સાધન છે કે જેના દ્વારા ઉષ્માનું કાર્યમાં રૂપાંતર, ઉષ્મા ક્યુ આપીએ એનું શામાં રૂપાંતર થાય મિત્રો, કાર્યમાં રૂપાંતર થાય છે. એટલે કે વ્હીલ ફેરવવા માટે મોટરસાયકલો એ બધાની અંદર આ સિદ્ધાંત કાર્ય કરે છે. આ માટે તંત્રમાં ચક્રીય પ્રક્રિયા કરવામાં આવે છે. કઈ ચક્રીય? એટલે મૂળ સ્થિતિમાં પાછામાં પાછું ફર્યા જ કરે છે. આવી જે પ્રક્રિયા છે એને ચક્રીય પ્રક્રિયા કહેવાય. માટે ફરી સમજો, ઉષ્મા એન્જિન એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? જેના દ્વારા ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય છે. ઉષ્મા એન્જિન ત્રણ ભાગનું બનેલું છે. કેટલા ભાગ? ત્રણ, જે આકૃતિમાં પણ તમને દર્શાવે છે મિત્રો. એક ગરમ પરિસર T1 માંથી, T1 તાપમાન, ઊંચું તાપમાન હોય એના કારણે ઉષ્મા Q1 ઉત્પન્ન થાય. વચ્ચે કાર્યકારી પદાર્થ લઈએ છીએ એને આપવામાં આવે. કાર્યકારી પદાર્થમાંથી અમુક ઉર્જાનું કાર્યમાં રૂપાંતર થાય, અમુક ઉર્જા Q2 ઠંડા પરિસર T2 ઠારણ વ્યવસ્થામાં ગુમાવે છે, જે ધુમાડા સ્વરૂપે આપણે બાઇકના અંદર કહીએ છીએ મિત્રો. તો ઉષ્મા એન્જિનના ત્રણ ભાગનું બને છે. કેટલા ભાગનું? ત્રણ. એક ભાગ ઊંચા તાપમાન, ધારો કે T1 વાળું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કે ગરમ પરિસર છે, જે પહેલું જ આકૃતિમાં દર્શાવ્યું. બીજા નંબરે કાર્યકારી પદાર્થ ધરાવતું તંત્ર, કાર્યકારી પદાર્થ એને તંત્ર કહીએ છીએ. ત્રીજા નંબરે નીચા તાપમાન, ધારો કે T2 વાળી ઠારણ વ્યવસ્થા કે ઠંડુ પરિસર છે, સ્નિક કહીએ છીએ, ઠંડુ પરિસર T2 કહીએ છીએ. આ ત્રણ ભાગનું ઉષ્મા એન્જિન બનેલું છે. એક ગરમ પરિસર, બીજું ઠંડુ પરિસર અને વચ્ચે કાર્યકારી પદાર્થ હોય છે મિત્રો. આ સિદ્ધાંતને ઉષ્મા એન્જિન એટલે કે વરાળ યંત્રમાં કાર્યકારી પદાર્થ તરીકે વરાળ છે, જેમ કે પેટ્રોલ કે ડીઝલ એન્જિનમાં કાર્યકારી પદાર્થ તરીકે બળતણની ઉષ્મા અને હવાનું મિશ્રણ છે. બળતણની ઉષ્મા, બાષ્પ અને હવાનું મિશ્રણ હોય છે. કાર્યકારી પદાર્થ ઊંચા તાપમાન વાળા ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી ઉષ્મા શોષે છે. ઊંચા પ્રાપ્તિસ્થાનમાંથી ઉષ્મા Q1 શું કરે છે? કાર્યકારી પદાર્થ શોષે છે ઉષ્માનું, અને તેમાંથી અમુક ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે. અમુક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં એટલે કાર્યમાં રૂપાંતર થાય, અને અમુક ઉર્જા ઠારણ વ્યવસ્થા એટલે કે ઠંડા પરિસરમાં ગુમાવવામાં આવે છે, જ્યારે બાકીની ઉષ્મા ઠારણ વ્યવસ્થામાં છોડી દેવામાં આવે છે. તમે જોઈ શકો છો, Q1 માંથી ઉષ્મા આપ્યા, એક ઉષ્મા આપી એના બે ભાગ પડે. એક આઈ ઉષ્મા Q1, એક W માં જાય અને બીજા શામાં જાય છે? Q2 માં. આ રીતે બે ભાગમાં વેચાય છે. ક્લિયર? તો આ એક નોર્મલ આખો કાર્યકારી ઉષ્મા એન્જિન નો સિદ્ધાંત તમને સમજાવી દીધો. હવે આગળ જઈએ. ચક્ર દરમિયાન તંત્ર વડે થયેલું કાર્ય કોઈ વ્યવસ્થા દ્વારા પરિસર સુધી પહોંચે છે. તંત્ર દ્વારા, તંત્ર વડે થયેલું જે કાર્ય હોય છે મિત્રો, કોઈ વ્યવસ્થા દ્વારા પરિસર સુધી પહોંચે છે. પરિસર એટલે કોઈ બીજી વસ્તુ ત્યાં સુધી પહોંચે છે. દાખલા તરીકે કાર્યકારી પદાર્થ ખસી શકે તેવા પિસ્ટન ધરાવતા નળાકાર પાત્રમાં હોઈ શકે. આવો એક પિસ્ટન લીધો છે, જેના અંદર આમ ઉપર નીચે પિસ્ટન ગતિ કરતો, એના અંદર ભરવામાં આવે છે કે જે યાંત્રિક ઉર્જાના શાફ્ટ દ્વારા, યાંત્રિક ઉર્જા જે હોય છે આમ પિસ્ટન ઉપર, આમ પિસ્ટન ઉપર જાય નીચે જતો, એને શાફ્ટ દ્વારા એની જોડે વ્હીલ જોડેલું હોય તો એ વ્હીલ ફરે છે મિત્રો. એટલે કે બહાર શાફ્ટ દ્વારા બહારના પૈડા સુધી પહોંચાડે છે, અને કોઈ હેતુ માટે ઉપયોગી કાર્ય મેળવવા માટે ચક્રિય પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરે છે. આ રીતે પિસ્ટન ઉપર જાય, આમ નીચે આવે, આમાં ઉપર નીચે જાય, એટલે વ્હીલ એના જોડે જે જોડ્યું હોય શું થાય? ફરે. અને વ્હીલ ફરે એટલે આપણે જે ઉર્જામાં રૂપાંતર કરવું હોય એ યાંત્રિક ઉર્જાનું, વ્હીલ ફરે એટલે એનું રૂપાંતર કરી આપણે કાર્ય કરી શકીએ છીએ. આઉટપુટ તો આ એનું કાર્ય પદ્ધતિ સમજાય. ત્યાર પછી જો કાર્યકારી પદાર્થ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એટલે સોર્સમાંથી શોષેલી ઉષ્મા કેટલી લીધી? Q1 હોય, અને ઠારણ વ્યવસ્થામાં છોડી દેવાથી ઉષ્મા કેટલી છે? તો Q2 હોય. તો કાર્યકારી પદાર્થે શોષેલી ઉષ્માનો ચોખ્ખો જથ્થો કેટલો? કેટલી ઉષ્મા અંદર રાખી? આપી કેટલી? Q1. બહાર કાઢી કેટલી? Q2. તેને રાખી કેટલી? તો Q = Q1 - Q2. સમીકરણ નંબર 1. આટલી ઉષ્માનો જથ્થો કાર્યકારી પદાર્થે પોતે રાખ્યો. ત્યાર પછી ચક્રીય પ્રક્રિયા માટે તંત્ર દ્વારા શોષાતી ચોખ્ખી ઉષ્મા એ તંત્ર દ્વારા થતા ચોખ્ખા કાર્ય જેટલી હોય છે. જે રાખી ઉષ્મા શોષી અને પોતે કાર્યકારી પદાર્થે, એ ઉષ્માનું બધે બધું શામાં રૂપાંતર થાય? કાર્યમાં રૂપાંતર થાય છે. તો Q = W = Q1 - Q2.
આપેલી ઉષ્મા ઠારવેલી ઉષ્મા ગુમાવેલી ઉષ્મા બાદ કર્યા પછી બાકી વધેલી ઉષ્મા જે ક્યુ છે એ ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય છે માટે ક્યુ બરાબર ડબલ્યુ બરાબર ક્યુ વન માઇનસ ક્યુ ટુ સમીકરણ નંબર બે કહીએ છીએ મિત્રો. ક્લિયર આટલા સુધી? હવે આગળ દેખજો, તંત્ર એટલે કે કાર્યકારી પદાર્થ દ્વારા શોષાતી ઉષ્મા. તંત્ર કેવું કહેવાય? કાર્યકારી પદાર્થ દ્વારા શોષાતી ઉષ્મા ક્યુ વન છે. આપણા માટે મહત્વની છે કે કારણ કે ઠારણ વ્યવસ્થામાં છોડી દેવાતી ઉષ્મા આપણને પાછી મળતી હોવા છતાં તેનું કોઈ જ આર્થિક મહત્વ નથી. પાછી તમને મળે છે, પરિસરમાં ગુમાવ્યા તમે પાછી મળે છે, પણ એનું કોઈ જ મહત્વ છે નહીં. આમ સમીકરણ બે માં મળતું કાર્ય W કાર્ય તો ક્યુ1 ઉષ્માનો ભાગે જ છે, ભોગે જ છે. જે કાર્ય મળ્યું એ ક્યુ1 ઉષ્માના કારણે જ છે મિત્રો. જે ઉષ્મા આપી એના ભોગે જ કાર્ય આપણને મળે છે તેમ કહેવાય, બાકી કાર્ય થાય નહીં. જે ઉષ્માનું શોષણ થયું ગરમ પરિસરમાં જે આપી એનો જ એક ભાગ છે કાર્ય. ક્લિયર મિત્રો? માટે હવે એની કાર્ય ક્ષમતાનું સમીકરણ લઈએ. આ ખાસ યાદ રાખજો, અગત્યનો ભાગ છે કાર્ય ક્ષમતા. આમ ચક્રીય પ્રક્રિયા પર આધારિત ઉષ્મા એન્જિન માટે ચક્ર દીઠ કાર્ય ક્ષમતા એટલે કે એફિશિયન્સી નીચે મુજબ વ્યાખ્યાયિત કરીશ, કે જેને ઈટા વડે દર્શાવીએ. કાર્ય ક્ષમતા ઈટા બરાબર મળતું ચોખ્ખું કાર્ય W ભાગ્યા શોષાતી ઉષ્મા Q1, W અપોન Q1 આઉટપુટ ભાગ્યા ઇનપુટ કહીએ છીએ. W અપોન Q1 સમીકરણ નંબર 3. ઈટા બરાબર W અપોન Q1 માં સમીકરણ 2 માંથી કિંમત મૂકો, Q1 માઇનસ Q2 અપોન Q1 લઈ લીધા, બંનેના છેદમાં અલગ કરો, Q1 બાય Q1 માઇનસ Q2 બાય Q1. Q1 બાય Q1 ઉડી જશે એટલે શું થશે? ઈટા બરાબર 1 માઇનસ Q2 અપોન Q1 સમીકરણ નંબર 4 થાય છે. આ થઈ ગયું ઈટાનું કાર્ય ક્ષમતાનું સમીકરણ. વ્યવહારમાં કોઈ પણ એન્જિન માટે Q2 ડઝ નોટ ઇક્વલ ટુ 0, ઠારણ વ્યવસ્થામાં તો ઉષ્મા છોડે જ છે, કદી એવી વસ્તુ નથી જ્યાં અંતિમ ઉર્જા છોડે નહીં, કારણ કે સાયલેન્સર તો હોય, ધુમાડા કાઢવાનું ભાગ તો રાખેલો જ હોય, એટલે Q2 ડઝ નોટ ઇક્વલ ટુ 0 કદી શૂન્ય થાય, એટલે કે શૂન્ય હોતું નથી, કંઈક તો છોડે જ છે, ઉષ્મા ગુમાવે છે. માટે થોડી ઉષ્મા Q2 હંમેશા વેડફાય જ છે. માટે કહી શકાય તેથી કાર્ય ક્ષમતા 100% ના હોય એના કરતા 1 પોઈન્ટ ઓછી, એટલે ઇટા લેસ ધેન 1 એટલે કે 100% કરતા ઓછી હોય છે કાર્ય ક્ષમતા. ક્લિયર મિત્રો? આ ખાસ યાદ રાખજો, MCQ માટે પણ કદી સંપૂર્ણ બંધ ના હોય. ક્લિયર દરેક વિદ્યાર્થી મિત્રો? આટલું નોટબુકમાં લખી કાઢજો, આગળ લેક્ચર ચાલુ છે મિત્રો, જોતા રહેજો. ચલો મિત્રો દેખજો, કાર્ય ક્ષમતા ઇટા બરાબર 1 માઇનસ Q2 અપોન Q1 લાવે. વ્યવહારમાં કોઈ પણ એન્જિન માટે Q2 ડઝ નોટ ઇક્વલ ટુ 0 તો થોડી ઉષ્મા Q2 પરિસરમાં એટલે કે ઠંડા પરિસરમાં ગુમાવે છે, તેથી ઇટા લેસ ધેન 1 એટલે કે 100% કરતા ઓછી હોય છે મિત્રો. તો ચલો દેખજો, ધારી લઈએ કે જો Q2 બરાબર 0 કે ઠંડા પરિસરમાં ઉષ્મા છોડતા નથી તો એન્જિનની કાર્ય ક્ષમતા ઇટા બરાબર કેટલી થઈ જાય? Q2 બરાબર 0 લઈ લે તો ઇટા બરાબર 1 થઈ જાય. 1 મળે એટલે કે એન્જિનની કાર્ય ક્ષમતા 100% મળે. કેટલી મળે મિત્રો? 100%, એટલે કે કાર્યકારી પદાર્થને આપવામાં આવેલી બધી જ ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય છે. જેટલી ઉષ્મા આપી Q એ બધે બધી ઉષ્મામાં રૂપાંતર થાય W માં, Q1 નું બધે બધું W માં. માટે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમમાં આવા એન્જિનને નકારતો નથી, ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. પરંતુ અનુભવ દર્શાવે છે કે વાસ્તવિક ઉષ્મા એન્જિનો સાથે સંકળાયેલ જુદા જુદા પ્રકારના વય દૂર કરીએ તો ઈટા બરાબર 1 હોય તેવું આદર્શ એન્જિન કદી શક્ય નથી. 100% કાર્ય ક્ષમતામાં આવું એન્જિન બનાવવું શક્ય નથી, કારણ કે અમુક વધારાની ઉષ્મા સાહેબ એટલે કે ઠંડા પરિસર એટલે કે ધુમાડો, સાયલેન્સર જે કહીએ છીએ, એન્જિનોમાં ધુમાડો નીકળતો એ ઠંડા પરિસરની વ્યવસ્થા કહેવાય છે મિત્રો, એટલે કદી શક્ય નથી 100% કાર્ય ક્ષમતામાં. પ્રકૃતિના નૈસર્ગિક સિદ્ધાંત મુજબ એ દેખવા મતલબ કે દેખાઈ આવે છે કે ઉષ્મા એન્જિનની કાર્ય ક્ષમતાની એક સૈદ્ધાંતિક મર્યાદા છે. એક સૈદ્ધાંતિક શું છે મિત્રો? મર્યાદા છે, જે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ છે. એક મર્યાદા છે એને શું કહીએ? થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કહીએ છીએ. તો હવે આ બીજા નિયમ માટે
ઉષ્મા એન્જિન ના પ્રકારો પહેલા સૌ પ્રથમ આપણે ભણીએ. પણ ઉષ્મા એન્જિન ના પ્રકારો તો ચલો લખજો. ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરવા માટેની, ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરવા માટેની કાર્ય પ્રણાલી જુદા જુદા ઉષ્મા એન્જિનો માટે અલગ પ્રકારની હોય છે. જુદા જુદા ઉષ્મા એન્જિનો માટે કેવી હોય છે? અલગ પ્રકારની. ઉષ્મા એન્જિન ના પ્રકાર તો ઉષ્માનું કાર્યમાં રૂપાંતર માટેની કાર્ય પ્રણાલી જુદા જુદા ઉષ્મા એન્જિનો માટે અલગ પ્રકારની હોય છે. સામાન્ય રીતે તેના કેટલા પ્રકાર છે મિત્રો? બે પ્રકાર છે. કયા કયા? એક બાહ્ય દહન અને અંતર દહન. બાહ્ય એટલે બહાર દહન થતું, અંત એટલે અંદર દહન થતું, એવું એન્જિન. બાહ્ય દહન ની વ્યાખ્યા કહીએ તો આ પ્રકારના એન્જિનમાં વાયુતંત્ર ને બહારથી ઉષ્મા આપીને બહારથી ગરમ કરવામાં આવે છે. બહારથી વાયુતંત્ર ને ઉષ્મા આપવાની, આપીને બહારથી ગરમ કરી ગરમ કરવામાં આવે છે. દાખલા તરીકે સ્ટીમ એન્જિન. સ્ટીમ એન્જિન ને બહારથી આપણે ગરમ કરીએ છીએ અને પછી એને જે ઉત્પન્ન થાય છે વાયુ, મતલબ કે વાયુના અંદર વરાળ, એને એ વરાળનો ઉપયોગ બાહ્ય દહન એન્જિનમાં આપણે કરતા હોઈએ છીએ. અંતર્દહન એન્જિન એટલે અંદર ઉષ્મા આપવામાં આવે. આ પ્રકારના એન્જિનમાં અંદર જ બળતણનું દહન કરીને અંદર દહન થાય, પેલામાં બહાર દહન થાય. અંતર મતલબ અંદર જ બળતણનું દહન કરીને ઉષ્મા મેળવવામાં આવે છે. દાખલા તરીકે પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનમાં તમે આવી ઘટનાઓ જોઈ શકો છો. તો અહીંયા આપણે આખા લેક્ચરમાં ઉષ્મા એન્જિનનો સંપૂર્ણ ભાગ સમજાવ્યો. આનાથી વિરુદ્ધ એટલે કે ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થયું, આનાથી વિરુદ્ધ છે રેફ્રિજરેટર, બરોબર. એના વિશે આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. પણ આટલું તમારે નોટબુકમાં લખી મિત્રો તૈયાર કરજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કેવો છે? મોસ્ટ આઈએમપી, એટલે લખીને તૈયાર કરવો. આગળના લેક્ચરમાં નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર.